પ્રશ્ન થાય તો તેમાં આપણે સમાજ નું વિજ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાન આપણી આસપાસ રહેલા તમામ સમાજને આવરી લેવા માટે તેનો ભૂતકાળ જાણવા માટે તેનું વર્તમાન જાણવા માટે અને પૃથ્વીની આસપાસ રહેલા ગ્રહોની પણ જાણકારી મળે તેને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે. સામાજિક વિજ્ઞાન એટલે તે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે, ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ. ઇતિહાસ એટલે ભૂતકાળ જાણવું, નાગરિક એટલે કે આપણી સરકાર, આપણું ગ્રામ પંચાયત, આ બધાને જાણવું એટલે કે નાગરિક, અને ભૂગોળ એટલે પૃથ્વીની રેખાવૃત્તો, અક્ષાંશ વૃત્તો વગેરે જેવી માહિતી મેળવવી અને ગ્રહોની માહિતી મેળવવી તેને ભૂગોળ કહેવામાં આવે છે. આપણે અત્યારે પાઠ પહેલો એટલે કે ચાલો ઇતિહાસ જાણીએ, આપણે ઇતિહાસ વિશે ભણવાનું છે. તો તેમાં આપણે જોઈએ તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? આવો આપણને પ્રશ્ન થાય. તો માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તે કેવું જીવન જીવતો હતો એ આપણને ક્યાંથી માહિતી મળે છે? તો કે ઇતિહાસમાંથી. તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે જીવતો હશે? તો એ બધાની પણ માહિતી આપણને ઇતિહાસમાંથી જાણવા મળે છે. તો આવી રીતે આપણે ઇતિહાસમાંથી બધું જાણતા રહેલા છીએ. હવે આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર આવતો હશે. તો ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. એટલે કે આપણે આપણા પૂર્વજો વિશે જાણીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે તે કેવી જગ્યાએ રહેતા હતા, શું ખાતા હતા, કેવી રીતે જીવન જીવતા હતા. આ મહત્વપૂર્ણ બાબતો આપણને ઇતિહાસમાંથી જ જાણકારી મળે છે અને તેમાં શું પરિવર્તનો થયા તેની પણ માહિતી આપણને ત્યાંથી જ મળે છે. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો કે ઇતિહાસ જાણવા માટે વર્તમાન પત્ર વાંચ્યું હશે તો તેમાં હમણાં જ આવ્યું હતું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ પૂર્વનો જૂનું શહેર મળી આવ્યું છે. તો ત્યાંથી આપણને જૂનું બધું જાણવા મળે છે. એમાં આપણે તાડપત્ર અને ભોજપત્ર આ ત્યાંના લેખો છે. તો પેલા વેલા જોઈએ તો તાડપત્ર એટલે શું? તો કે તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્રો કહે છે, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. તાડના પર્ણ પર અને ભુજના આંતરછાલ ઉપર હસ્તપ્રતો જે લખાય છે તે લાંબો ટાઈમ ટકી શકતી નથી, અને તે હસ્તપ્રતો આપણને ભારતના પ્રાચીન યુગના માનવી વિશે જાણકારી આપે છે, પણ તે અત્યારે ટકી શકી નથી. એ પછી વધારે લાંબી ટકી શકે એવી કઈ કઈ હસ્તપ્રતો છે? તો કે અભિલેખો, જેનું આપણને સચોટ ઉદાહરણ લગભગ બધાએ જોયેલું જ હશે કે જૂનાગઢનો અશોકનો શિલાલેખ. તો આમાં શિલાઓ અને પથ્થરો પર કોતરાયેલા લખાયેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. આ બધી બાબતો છે એ પેલાના સમયમાં કઈ ભાષામાં લખાતી હતી એવો આપણને પ્રશ્ન થાય. તો સંસ્કૃત, પ્રાકૃત, તમિલ વગેરે ભાષાઓમાં લખાણો લખાયેલા જોવા મળે છે, અને તેમાં કવિતાઓ, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. ત્યાંના તે સમયના લોકોના રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, ત્યારની દવાઓ, ત્યારના પ્રાણીઓ વગેરે વિશેની આપણને માહિતી પણ મળે છે. એ પછી જોઈએ તો તાંબ્રપત્ર. તો તાંબ્રપત્ર એટલે શું? તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તાંબ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર
અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર લખેલી છે. અને ગુજરાતમાં પણ આવા તામ્રપત્રો મળી આવ્યા છે મોટી સંખ્યામાં. તો એ ક્યાં અત્યારે સંગ્રહાયેલા છે? તો કે પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં, અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરામાં, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબામાં આ સચવાયેલા છે. હવે તો કે એ પછીનું છે તો કે સિક્કાઓમાં પણ આપણે ઇતિહાસ જોઈ શકીએ છીએ. તો એ કઈ રીતે? તો કે ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસવીસન એટલે ઈસુની થઈ ગયા પછી ને આપણે ઈસવીસન કહીએ છીએ. પણ એ પહેલાની સદી એટલે કે 5મી સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે. પંચમાર્કના સિક્કા કેવી રીતે બનાવવામાં આવતા? તો કે એ એક બીબા ઉપર ઢાળી અને પછી એ બીબા ઉપર પ્રેશર આપવામાં આવતું, દબાણ આપવામાં આવતું અને તેમાંથી સિક્કા તૈયાર થતા. તો આવા સૌથી પ્રાચીન સિક્કા છે એ પંચમાર્કના સિક્કા છે. ગ્રીક રાજાઓ, મૌર્ય કાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપતા હોય તે સિક્કાઓને પંચમાર્કના સિક્કા કહેવામાં આવે છે.